મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે આપણો ગુજરાતી, બરોબર? સ્વાપોર્થીમાં 10 કામ કરીએ કલકલકલ, બરોબર? મેં તમને પ્રશ્ન નંબર 1 થી ને તમારી સ્વામાં પ્રશ્ન નંબર 10 સુધીને મેં લખાયો, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? હવે શું લખ્યું છે? મિત્ર સાથે વાતચીત કરો. ઘરમાં મમ્મી ક્યાં ક્યાં કામ કરે છે? ઘરમાં પપ્પા ક્યાં ક્યાં કામ કરે છે? બરોબર, તમે ઘરના કયા ક્યાં કામ કરો છો? પછી શું લખ્યું છે? તમે કયા કયા કામ કરવા ગમે છે? તમને કયા કામ કરવા ગમતા નથી? અમુકને નથી ગમતું ને, મમ્મી કે આ કરી લાવ તો ના મમ્મી, પછી કરી નાખીશ. ક્યારે? કે ને કામ ગમતું નથી. તમે પાડોશીના કામ કરો છો તો કયા કયા? બરોબર, હવે શું લખ્યું છે? લખ્યું છે પહેલાં શું પછી શું ક્રમમાં ગોઠવું. ઘરમાં પોતું કરવું છે તો પોતું કરવું હોય તો પહેલાં શું લેવાનું હોય? બાલ્ટી. તો જો આ બાલ્ટી લે છે એટલે અહીંયા શું આવશે? 1 નંબર. હવે બાલ્ટી લીધા પછી આપણે એમાં શું જોઈએ? પાણી. બરોબર, તો આવશે 2 નંબર. બાલ્ટી લીધા પછી આપણે પોતું કરીએ ને, પાણી લીધા પછી, તો અહીંયા આવશે 3 નંબર. હવે શું છે? શાક લેવા જવું છે. શાક લેવા જવું હોય તો પહેલાં શું જોઈએ? થેલી. તો આ કયો નંબર આવશે? 1 નંબર. બરોબર, હવે થેલી લીધી હોય તો આપણે પૈસાની જરૂર પડે, બરોબર, અને શાકવાળાની જરૂર પડે, તો આવશે 2 નંબર. શાક લીધા પછી આપણે પૈસા દેવા પડે ને, એટલે આવશે આ 3 નંબર. હવે શું છે? દફતર ભરવું છે. દફતર ભરવું છે તો પહેલાં શું જોઈએ? બેગ. શું જોઈએ? બેગ. તો આવશે 1 નંબર. બેગ લીધા પછી આપણે ચોપડા ભરવાના હોય, બરોબર, એટલે આવશે 2 નંબર. હવે ચોપડા ભર્યા બાદ બેગ પેક કરવું જોઈએ કે નહીં, બંધ કરવું જોઈએ કે નહીં, તો શું આવશે? આ 3 નંબર. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે શું છે? રૂમાલ ધોવો છે. આને રૂમાલ ધોવો છે તો પહેલાં શું જોઈશે આપણે? 1 નંબરમાં શું આવશે? તો પહેલાં રૂમાલ 1 નંબર. પછી આવશે આ 2 નંબર. બ્રશ મારે, સાબુ મારે, પછી આવશે 3 નંબર. તેને ધોયો એટલે આવશે 3 નંબર. હવે શું લખ્યું છે? ગીતમાં કૂટતા શબ્દ લખો. બા પેલે. હવે આમાં ગીત તો આપ્યું નથી તો આપણે કૂટતા શબ્દ કેમ લખીશું? તો આપણી સ્વાપોથીમાં પહેલું જ ગીત છે. શું લખ્યું છે? બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં. આ જે ગીતની કડીઓ છે એ તમારે જે પાછળ છે એમાં લખવાની છે, આમાંથી જોઈ જોઈને. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો શું આવશે? બા પેલા બાગમાં, અહીં શું લખવાનું? બાગમાં દોડી દોડી જાઓ. બરોબર, પછી શું આવશે? તો નાના નાના છોડવાને છોડવાને પાણી પાઉં 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 પાઉં. બરોબર, પછી શું આવશે? આંબાની આંબાની ડાળે કોણ હતું? કોયલડી. તો આંબાની ડાળે ટહુકે ટહુકે કોયલડી કોયલડી. પછી શું આવશે? કોયલડીની સાથે કોયલડી કોયલડી સાથે ગાઉ ગાઉ ગાઉ. બરોબર, આ રીતે લખતું જવાનું અને બોલતું જવાનું. પછી શું આવશે? ફૂલડે ફૂલડે આ જાર્યું ફૂલડે ફૂલડે. બરોબર, ફૂલડે ફૂલડે ઉડે. ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા. ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા. પછી શું શું આવે? હું તો એને પકડવા જાઉં જાઉં
જાઉં, બરોબર? હવે શું છે, આ શેનું પિક્ચર છે, મોરનું, શેનું છે, મોરનું. તો શું આવશે કડી, તો હરિયાળી, હરિયાળા, હરિયાળા બાગમાં, હરિયાળા બાગમાં નાચે છે, નાચે છે મોર. મોરલો, શું આવશે, મોરલો બોલે છે, મોરલો બોલે છે, આવું આવું, આવું આવું, બરોબર વિદ્યાર્થી મિત્રો? આવી રીતના ગીતની પંક્તિ લખવાની રહેશે. હવે શું લખ્યું છે, વાંચો અને વાતચીત આગળ વધારો. સાંજ પડી સૌ પક્ષીઓ પાછા આવ્યા. સાંજ પડે એટલે બધા પક્ષીઓ જ્યાં હું અહીંયાથી ને ઘરે પાછા આવે. તમારા મમ્મી પપ્પા જોબ કરતા હોય, બરોબર, સાંજ પડે એટલે પાછા આવે છે ને ઘરે. પછી શું છે, કલકલ અને ચકચક પણ પાછા આવ્યા. એટલે કલકલ અને ચકચક પણ પાછા આવ્યા. ઝાડું આખું ભર, ઝાડ આખું ભરાઈ ગયું. જો આ ઝાડ આખું ભરાઈ ગયું. કલબલ કલબલ, કલબલ કલબલ કેમ છે, ચકચક 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 મજામાં, ચી 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 ચી. કલકલ આજે શું કર્યું, એમ પૂછે છે કલકલ, આજે શું કર્યું. હવે શું છે, ચકચક 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 શું કહે છે, મજામાં. અહીં શું લખવાનું, મજામાં, ચી 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 ચી, એક બે ત્રણ, ચી એક બે ત્રણ ચી. હવે કલકલ શું કહે છે, કેમ છે, શું લખવાનું અહીંયા આગળ, કેમ છે, બરોબર. અહીંયા કરવાનું પ્રશ્નચિહ્ન, પૂછે છે એટલે શું કહે છે, ચક ચક. હવે ચકચક શું કહે છે, મજામાં, શું કહે છે, મજામાં. પછી એક બે ત્રણ, પછી શું કહે છે, ચી એક બે ત્રણ, ચી એક બે ત્રણ ચી. હવે કલકલ શું કહે છે, આજે શું કર્યું, શું પૂછે છે, આજે શું કર્યું, આજે શું કર્યું, બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે આ શું છે, વાર્તા કહો અને નાટકની જેમ ભજવો, બરોબર. આપણી તમારી જે પાઠ્યપુસ્તક છે એમાં વાર્તા છે, એ વાર્તા ઉપરથી ને આપણે સવાલ જવાબ ને બધું પૂછવાનું રહેશે. આ શું છે, વાર્તા કહો અને નાટકની જેમ ભજવો. નાટકની જેમ બાળકોએ ભજ્યું છે, પણ હું તમને વાર્તા કહું છું. શું છે, વાર્તા કહો અને નાટકની જેમ ભજવો. હવે આ શું છે, કૂકડો. હું છું એક મરઘી, એટલે મરઘી છે, કામગરી મરઘી. કલ 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 મને જડ્યો ઘઉંનો દાણો. ઘઉંનો દાણો વાવશે કોણ, કલ 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 કલ. હાવ હાવ હું સા, હું શા માટે વાવું, હું નહીં વાવું. હાવ 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 વાવ. પછી શું કહે છે, આ કૂતરા ભાઈ છે ના બિલાડી બેન છે, મિયાવ મિયાવ. હું પણ નહીં વાવું, થાય તે કરી લઉં, મિયાવ મિયાવ મિયાવ. હવે ઘઉંનો દાણો છે, બરોબર, એ વાવશે કોણ, એવું મરઘી કહે છે. એટલે કૂતરાને પૂછ્યું તેને ના પાડી, બિલાડીને પૂછ્યું તેને ના પાડી. હવે હૂપ હૂપ હૂપ, હું તો ઝાડ ઉપર છું અને ખેતર નીચે, હું કેવી રીતે વાવું, હૂપ 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 હૂ. હવે ટેહુંક ટેહુંક, મારું કામ છે નાચવાનું, દાણો નહીં વાવવાનું, ટેહુંક ટેહુંક. હવે શું લખ્યું છે, નાટકમાં નીચેના પાત્રો કોણે ભજાવ્યા છે તે નામ લખો. આ તમારે હોમવર્કમાં લખવાનું રહેશે, નો આવડે તો તમે મને કહી શકો છો, બરોબર. પછી શું લખ્યું છે, પ્રશ્ન નંબર 7, તે શું કહે છે તે લખો. હવે નમૂનો, ઘઉંનો દાણો વાવતી વખતે તો મરઘી શું કહે છે, એ ઘઉંનો દાણો વાવશે કોણ. ઘઉં લણતી વખતે તો એ, અહીં શું લખવાનું, એ ઘઉં, એ ઘઉં લણશે, એ ઘઉં લણશે કોણ, એવું કોણ પૂછે છે, કૂતરા ભાઈ. હવે ઘઉં ઝૂડતી વખતે બિલાડી બેન શું કહે છે, એ ઘઉં, એ ઘઉં
જુડશે, એ ઘઉં જુડશે કોણ? હવે શું છે, ઘઉં દળાવવા જતી વખતે તો એ ઘઉં, વાંદરાભાઈ શું કહે છે, એ ઘઉં દળાવવા જશે કોણ? જશે કોણ? આ બધાને પૂછ્યું ને તો આ બધાએ આવી રીતના જવાબ આપ્યો. રોટલી બનાવતી વખતે એટલે રોટલી બનાવશે કોણ? એ રોટલી બનાવશે કોણ? બરોબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે નિશાની કરવાને પૂછે છે તમને એટલે પ્રશ્નચિહ્ન આવશે. હવે જો કામગ્રી મરઘી, આના ઉપરથી આપણે સ્વાપોથીમાં સવાલ જવાબ લખવાના છે. એક હતી મરઘી, કર્મી એનું નામ, મરઘીનું નામ શું હતું? કર્મી. બોલે કલ કલ કલ, કામ કરે ચકાચક. બરોબર, એને જડ્યો એક ઘઉંનો દાણો, એનું કામ એવું સરસ ચોખ્ખું હતું, ચકચકાટ. એને જડ્યો ઘઉંનો દાણો, કલ કલ કલ, એ ઘઉંનો દાણો વાવશે કોણ? એને પૂછ્યું કે ઘઉંનો દાણો વાવશે કોણ? એણે પૂછ્યું. હું નહીં વાવું, કૂતરાએ કીધું. કૂતરાને પૂછવા ગઈ તો કૂતરાએ શું કીધું? હું નહીં વાવું. પછી બિલાડીને કહ્યું તો બિલાડી શું કે? હું નહીં વાવું. હવે વાંદરાને પૂછવા ગઈ તો શું કે? હું નહીં વાવું. પછી મોરલાને કહ્યું તો હું નહીં વાવું. કા મરઘી હતી, મરઘી એને ઘઉંનો દાણો મળેલો, એટલે ઘઉંનો દાણો મળેલો એટલે કે વાવશે કોણ? એટલા જેટલા નામ છે, કૂતરો, બિલાડી, વાંદરો ને મોરલાને, એને પૂછ્યું તેને શું કહ્યું? હું નહીં વાવું. પછી શું છે? તો પછી હું તો વાવીશ જ, મરઘીએ કહ્યું કલ કલ કલ. મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો, પછી એમાં અંકુરો ફૂટ્યા, અંકુર વધીને છોડ થયા. જો આ રહ્યા છે જો એને ઘઉંના દાણા વાવ્યા, આ જો તમારા પાઠ્યપુસ્તકમાં છે. પછી જો ઝીણા ઝીણા એના ટપુ ફૂટ્યા, પછી શું લખ્યું, છોડ ઉપર લીલા લીલા કંચ પાંદડા આવ્યા. જો છે સૂરજનો તડકો એ જોવા રોજ આવે, છોડ વધીને મોટો થયો, એને માથે ઊભીઓ દેખાઈ, એ ઊભીઓમાં દાણા ભરાયા. મરઘી મન ભરાયું, દાણા પાક્યા. ઊભીઓ એટલે જે આવી રીતે કિનારી હોય ને આને ઊભીઓ કહેવાય, એમાં દાણા ભરેલા હોય. હવે શું કહે છે, હવે એ ઘઉં લણશે કોણ? હવે ઘઉં તો થઈ ગયા ઊભીઓમાં, તે લણશે કોણ એટલે લેશે કોણ? મરઘીએ પૂછ્યું. તો જો કૂતરાને, બિલાડીને, વાંદરાને, મોરલાને પૂછ્યું તો શું કીધું? હું નહીં લણું. પહેલાં કે હું નહીં વાવું, હવે કે હું નહીં લણું. આ ચારે ચાર જણાએ એક જ જવાબ દીધો કે હું લણીશ નહીં. હવે શું છે, તો પછી હું લણીશ. કર્મીએ કહ્યું કલ 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 કલ, મરઘીએ ઘઉં લણી લીધા. કર્મી એ મરઘી છે, બરોબર. મરઘીએ કહ્યું કાંઈ વાંધો નહીં, હું લણી લઈશ. બરોબર, મરઘીએ ઘઉં લણી લીધા. હવે શું છે, હવે આ ઘઉં જુડશે કોણ? મરઘીએ પૂછ્યું. એટલે હું નહીં જુડું, કૂતરાએ કહ્યું, બિલાડી, વાંદરાએ, મોરલાએ કહ્યું કે હું નહીં જુડું. આ બધાને પૂછ્યું તો એ બધાએ ના પાડી. જો આ રહ્યા ઘઉં, આ ઊભીઓ છે એમાં ઘઉં હોય, જો કેવડા મોટા થઈ ગયા છે. હવે શું છે, તો હું જુડું છું, મરઘીએ કહ્યું કલ 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 કલ, મરઘીએ ઘઉં જોડી લીધા. જો આ રીતે જોડી લે લોકો. હવે આ ઘઉં દળાવવા ઘંટી કોણ જશે? ઘઉં તો એને જોડી લીધા. હવે રોટલી કરવી હોય, લોટ તો જોઈએ ને, તો ઘઉં દળાય તો રોટલી કરાય ને. એટલે કર્મીએ પૂછ્યું તો શું કે? હું નહીં જાઉં, કૂતરાએ કહ્યું, બિલાડીએ કહ્યું, વાંદરાએ કીધું અને મોરલાએ કીધું કે હું દળાવવા નહીં જાઉં ઘંટીએ. હવે શું છે, તો હું ઘંટીએ જઈશ. કર્મીએ શું કીધું? તો હું જઈશ, ઘઉં દળાવી લાવીશ. મરઘીએ કહ્યું કલ 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 કલ. એ પછી મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ, ઘઉં દળાવ્યા, લોટ લઈને મરઘી પાછી. હવે શું કીધું? હું ઘંટીએ જઈશ ને ઘઉં દળાવી લાવીશ. મરઘીએ કહ્યું કલ કલ કલ. એ પછી મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ,
ઘઉં દળાવ્યા, લોટ લઈને મરઘી પાછી આવી, કલ કલ કલ. હવે શું લખ્યું? હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ? જો મરઘીએ બધું કર્યું, લણ્યું, ઘઉંનો દાણો વાવ્યો, બરોબર, લણ્યું. હવે દૈણું દળાવા ગઈ. હવે દૈણું દળાઈ આવી તો રોટલી કોણ કરશે? મરઘીએ પૂછ્યું. તો શું કહે છે? કૂતરો, બિલાડી, વાંદરા અને મોરલાએ શું કીધું? હું નહીં બનાવું. હું ચારે ચારે એક જ જવાબ દીધો, હું નહીં બનાવું. હવે શું છે? તો પછી રોટલી હું બનાવીશ. મરઘીએ શું કીધું? રોટલી હું બનાવીશ. મરઘીએ કહ્યું કલ કલ કલ. મરઘીએ પછી લોટ બાંધ્યો, રોટલી વણી, શેકી જારી, એને રોટલી રોટલી લોટ ચાળ્યો જો છે ને, પછી રોટલી વણી શેકી ધીમાં ઘીમાં ચોબોળીને થાળીમાં પીરસી, સુગંધ આવી, સૌના મોંમાં પાણી આવ્યું, બરોબર. હવે આ રોટલી ખાશે કોણ? જો આ મરઘીએ રોટલી વણી જો છે, મરઘીએ પૂછ્યું હું ખાઈશ. કૂતરો, બિલાડી, વાંદરો અને મોરલાએ કામ કરવાનું આવ્યું તો કે હું નહીં કરું. રોટલી ખાવાની આવી તો શું કીધું? હું ખાઈશ. એટલે મરઘીએ શું જવાબ દીધો? ના ના ના, રોટલી તો હવે હું જ ખાઈશ. મરઘીએ કહ્યું કલ 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 ને મરઘી રોટલી ખાઈ ગઈ. રોટલી બનાવવા માટે કર્મીએ કેટલું કર્યું હતું? ખરી મહેનત એની એકલાની જ કહેવાય, બરોબર. આ વાર્તાને કેટલી વખત આવે છે? હવે એ આપણે તમારી રીતે જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે સવાલ જવાબ જ્યારે બીજો લેક્ચર હશે ત્યારે આપણે સવાલ જવાબ લખીશું. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.